वडोदरा शहેરના આજવા રોડ પર શ્રીજી પાર્ટી પ્લોટમાં ભાજપના બેનર્સ લગાવી રહેલા એક યુવાનનો મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। મૃતકના નાના ભાઈ નીલેશ કહારે આક્રંદ સાથે જણાવ્યું હતું કે હું મારો મોટો ભાઈ સંજય ઉર્ફે સચિન કહાર અને મારા માસીનો છોકરો ભાજપના બેનર લગાવી રહ્યા હતા। આ સમયે મારા મોટા ભાઈને કરંટ લાગતા તેનું મોત થયું હતું। હું આખી રાત ઊંઘ્યો નથી, आँखों बंद करूँ तो मारो भाई ज देखाय छे। शहरना किशनवाड़ी विस्तार में आवेला वुड़ाना मकानना ब्लॉक नंबर 38 में आवेला मकान नंबर 14 में रहता संजय उर्फे सचिन कहार अने तेनो भाई निलेश कहार अने पितराय भाई विकास कहार गत सांजे આજવા રોડ पर आवेला શ્રીજી પાર્ટી પ્લોટ में बेनर्स लगाववा माटे गया हता। वरसादी माहौल होवाथी बेनर्स लगावती वखते संजय उर्फे सचिन ने करंट लाग्यो हतो, જેથી સંજય ઉર્ફે સચિનને સારવાર અર્થે વાઘોડિયા રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી અને યુવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો, જ્યાં પરિવારજનોએ આક્રંદ કર્યું હતું। વડોદરા શહેરમાં આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યક્રમ હોવાથી ત્રણેય ભાઈઓ गई काले सांजे बेनर लगावा माटे गया हता। ते समये आ दुर्घटना बनी हती। मृतक संजय उर्फे सचिनना भाई निलेश कहारे रड़ता रड़ता वधुमां जणाव्युं हतुं के पार्टी प्लॉटवाळानी निष्काळजीना कारणे आजे मारा मोटा भाईने पोतानो जीव गुमाव्यो छे। एमना घणा माणसो त्यां ऊभा हता, तेम छतां कोईए अमने जाण नहोती करी के अहीं करंट लागे छे। अमे बेनर लईने त्यां गया तो एमने कोईए रोक्या पण नहीं। करंट लागता अमारू बेनर नमी गयु हतु, जेथी मारो मोटो भाई संजय उर्फे सचिन ने करंट लागता ते चोटी गयो हतो अने बूमो पाड़ीने कहु हतु के तमे लोको छोड़ी दो, अहीं करंट लागे छे। अमे बेनर छोड़ी दीधु, परंतु तेओ छोड़वा गया अने तेमनाथी न छूट्यु अने तेमनो एक हाथ पकड़ाई गयो हतो, जेथी अमे बूमाबूम करी मूकी हती अने रड़वा लाग्या हता, तेमज छोड़ावाना प्रयासो शुरू कर्या हता, પણ તેમને છોડાવવા માટે કંઈ મળ્યું ન હતું। નિલેશે અંતમાં જણાવ્યું હતું કે બે સ્થાનિક ડોક્ટર આવ્યા હતા અને તેઓએ ભાઈને ચેક કર્યો હતો અને મૂવમેન્ટ છે તેમ કહીને 108 એમ્બ્યુલન્સમાં લઈ જાઓ તેમ કહ્યું હતું। તેઓએ મારા ભાઈના મોઢામાં હાથ નાખીને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો, પણ ન તો તેની આંખ ફરકી હતી કે ના મોઢામાંથી કોઈ અવાજ આવ્યો। ભાજપના બેનર્સ લગાવવા અમે ગયા હતા અને આ ઘટના બની હતી। હું આખી રાત ઊંઘ્યો નથી, આંખો બંધ કરું તો પણ મારો ભાઈ જ દેખાય છે। મારા ભાઈના મૃત્યુ અંગે યોગ્ય કાર્યવાહી કરીને મારા ભાઈને ન્યાય મળે તેવી મારી માંગણી છે। સાહેબ, આપણે તો મોટા હોય કે નાના હોય આપણે નહીં ઓળખતા, આપણે છે મજૂર માણસ। હવે આપણા બોર્ડનું કામ આવ્યું, હવે ઘરે બેસ્યા કરતાં આપણે વિચાર્યું કે લાવો ઘર ખર્ચો કાઢી લઈએ, તો આપણે જેના જોડે કામે જઈએ છીએ એનું કામ હતું તો આપણે ગયા। આપણે ગયા તે ટાઈમે આપણે બોર્ડ બનાવીને શ્રીજી પાર્ટી પ્લોટમાં અમે લઈ જતા, ત્યાં એમનું પ્રાઇવેટ લાઇટનું થાંભલો હતો જેના ઉપર આપણે લાઇટ લગાવીને એ લોકો પાર્ટી પ્લોટમાં રોશની કરે છે, એમાં કરંટ હતું તો કોઈ પાર્ટી પ્લોટવાળા એના આજુબાજુ કંઈ મૂકેલું નહીં, ને અમે ફ્રેમ લઈને ગયા અંદર બેનર લઈને, તો એ બેનર ડાયરેક્ટ થાંભલામાં ટચ થતા થાંભલાએ કરંટ ડાયરેક્ટ ખેંચી લીધું છે, કેમ કે અમે થાંભલાના નજીક જતા જ નથી કોઈ પણ, ને ત્યાં ખેંચી લીધું। હવે એમાં નિષ્કાળજી તો આપણે પાર્ટી ફ્લોટવાળાને જ વિચારીએ છીએ અમે। બોર્ડ હતા ભારતીય જનતા પાર્ટીના બોર્ડ હતા, હવે કામ આપેલું કોઈ આપણે શ્યામભાઈ કરીને છે, શ્યામભાઈનું કામ છે। શ્યામભાઈ કોણ છે? બસ શ્યામભાઈ મરાઠી છે, એ જે કામ આપે છે અમને કાયમ, તો એમનું કામ કરીએ છીએ। ભાજપના કાર્યકર્તા છે કોણ છે શ્યામભાઈ? ના સાહેબ, શ્યામભાઈ ભાજપના કાર્યકર્તા નથી, એ બેનરનું કામ આપે છે, અમે બેનરનું કામ કરીએ છીએ। બનાવ લગભગ 7:30 7:15 આસપાસ હતું, ને 108 વાગ્યાના આસપાસ તે ટાઈમે તો કોઈ નહીં કીધું, પણ જે ટાઈમે અમે એમની બોડી જ્યારે કરંટથી છુટ્ટી થાય મેં બૂમાબૂમ કર્યું કે એમસીબી બંધ કરો એમસીબી બંધ કરો, એના પછી કોઈ એમસીબી બંધ કરી એ છતાં બી 2 મિનિટ થઈ ગયેલી। તમારી શું ડિમાન્ડ શું છે? મારે તો ડિમાન્ડ એક જ છે કે
એમની નિષ્કાળજી છે એ સુધારો, કેમ કે આજે તો મારો મોટો ભાઈ છે તો અમને તો લાગશે, પણ પાલટી પ્લોટમાં એવું તો છે નહીં કે બધા મોટા આવે છે. કાલ ઉઠીને કોઈ નાનો છોકરો ફેમિલી આવી એના છોકરા ચોટ્યા તો એની જવાબદારી કોણ થશે? એટલે તમે બોડી સ્વીકારવાના? શું નામ? મારું નામ નિલેશ યાદરામ કહાર ઉર્ફે લીલુ. ના, હજુ કંઈ કરી નથી. ન્યાય જોઈએ છે સાહેબ, બીજું કંઈ નહીં જોતું. આપણે પહેલાં ન્યાય જોઈએ, કેમ કે મારા પાછળ મારી મમ્મી છે, હવે હું એકલો રહી ગયો છું, હવે આગળ પાછળ કોણ કરશે? સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.